श्री हरि कृष्ण राज चरणम् सर्वेश्वरम् स्वामिनम् मायापुरुषप्रेरकम् कलिमल प्रक्षालकम् शान्तिदम् श्रीशं चाक्षरनायकम् सुखकरम् दुःखार्णवो द्वारकम् वन्दे कारणकारणं वृषसुतम् मुक्तिप्रदं धामदं वन्दे मुक्तमुनीन्द्र पादकमलम् सदवृन्दचूडामणिम् आधारं च हरिप्रियं मुनिवरम् वैकुण्ठदासं तथा श्रीनारायण संयकं चकारुणां धाम प्रशान्ति प्रदं वन्दे श्रीनन्दकिशोर स्वामी चरणम् श्रीपञ्चसेवाव्रतम् 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 बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरे कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। श्री ठाकुर जी महाराज की जय। श्री सदगुरुदेव की जय। तारीख 25 जानुआरी 2021 सोमवार श्री मुक्त मुनि चरितम कथानो लाभ लई रहेला लोहाधाम परिवार वासियो ना तमाम भक्तजनों ने मारा हित थी जय स्वामीनारायण जय स्वामीनारायण। अपने एनी बात चाली रही थी मुक्त मुनि चरितम अंतर्गत ए मुकुंददास हवे विचारे छे के हवे मारे आ संसार ने छोड़वानो समय आवी गयो छे। एमा एक दिवस नो सोमवार छे नित्यक्रम अनुसार ए मुकुंददास
એ રામ મંદિરના ચોરામાં પ્રભુની આરતી ઉતારવા મુકુંદજી રામ મંદિરમાં ગયા છે. આરતી ઉતારવા ગયા છે અને એવું બન્યું કે આરતીનો જ્યોતનો ઝબકારો મુકુંદના અંતરાત્માને એક અજવાળી ગયો. અંતરના ઊંડણમાંથી અંતરાત્માનો એ જ પોકાર ઉઠી નીકળ્યો મુકુંદાસના હૃદયમાં કે મુકુંદ, કે હવે તું ઘર છોડીને ભાગી નીકળ. મુકુંદ, ઘર છોડીને ભાગી નીકળ, સંસાર અને સંન્યાસીને સાથે બંધ ન બેસે. શું વિચાર આવ્યો અંતરમાંથી? કે સંસારીની રીત અને સંન્યાસીની રીત એક ન હોય, એ સાથે એક મ્યાનમાં બે જણા ન રહે. માટે મુકુંદ, હવે તું ઘર છોડીને નીકળી જા. હવે તને જે ઘણા દિવસથી વિચાર આવે છે કે પ્રભુને મેળવી લેવા છે, ગુરુને મેળવી લેવા છે, એનો હવે સમય પાકી ગયો છે. માટે મુકુંદ, હવે તું ઘર છોડીને ના ચાલી નીકળ. પરંતુ આપણે જાણીએ છીએ એ આનંદરામ ને રાધાદેવી મુકુંદને છોડવા માંગતા નહોતા. મનગમતા મુકુંદની મમતા માતા પિતા કેમ છોડી શકે? કારણ કે મુકુંદાસ એવા ગુણિયલ હતા, સુશીલ સ્વભાવના હતા, સદગુણવાન હતા, એમને કેમ છોડી શકે? મુકુંદને એવા વિચાર લાગ્યા કે જો માતા પિતાને ખબર પડશે કે હું ઘર છોડીને જવા માગું છું અને મને આ વિચાર આવ્યા કરે છે, તો માતા પિતા પ્રસન્ન નહીં થાય, મારી ઉપર નહીં થાય. ભાઈ બહેન છે, ગામવાસીઓ છે, હું એમ કહી દઈશ કે હું ઘર છોડીને જાઉં છું, મને નહીં ગમતું, તો કોઈ મને રાજી ખુશીથી રજા આપેવા નથી. કોઈ રાજી ખુશી રજા આપેવા નથી. અને જો હું ઘર છોડીને એને કહ્યા વિના જતો રહીશ તો પણ એમને ભારે દુઃખ થશે. હું એમ કહીશ કે મને સંસારમાં નથી ગમતી તોય દુઃખ છે, અને કહ્યા વિના જતો રહીશ તો પણ વધુ ને વધુ દુઃખ છે. તો હું શું ઉપાય કરું જેને કરીને માતા પિતા મને સહેજે સહેજે રજા આપી દે. અને જો માતા પિતાને ખબર પડશે કે આ સંન્યાસ લેવા માંગે છે, તો મારી બધી જે યુક્તિઓ છે એ બધી નિષ્ફળ જશે અને મારી ઉપર એક ચોકીદારીઓની પહેરીઓ ગોઠવી દેવામાં આવશે. માટે હું એવું કરું કે તીર્થયાત્રાનો નિમિત્ત લઈને નિસરી જઉં અહીંથી. શું મુકુંદાસે વિચાર કર્યો? હા, એ પ્રમાણ હું અવશ્ય આપને જણાવીશ. પૂર 18 સ્વામીનું જીવન વૃત્તાંત, તેજુ તરંગ, એ અંતર્ગત બધું જે પ્રમાણો છે એમાં કે સ્વામી તીર્થયાત્રાને નિમિત્ત લઈને નિસરી પડ્યા જગન્નાથપુરી, કાશીપુર, વૃંદાવન, મથુરા ચાલી નીકળ્યા હતા. એટલે એ મુકુંદાસ નું નિમિત્ત હતું કે જો તીર્થયાત્રાને બહાને નહીં નીકળું તો મને કઈ રજા આપી એમ નથી માતા પિતા મને. એટલે હું કોઈ જાતને અણસાર માતા પિતા ન થાય, ગામવાળા ન થાય, તો તીર્થયાત્રાનું બહાનું કાઢીને ઘરનો ત્યાગ કરું, જેથી મારે સંન્યાસ ગ્રહણ કરવો છે એમાં કોઈ પ્રકારના વિઘ્ન ઉભા ન થાય. આમ એ મુકુંદાસ વિચારી માતા પિતા પાસે જાય છે
અને માતા પિતાને વિનંતી કરે છે, હે પિતા, જો આપની અનુમતિ હોય, હે માતા, આપની જો અનુમતિ હોય તો મને ઘણા દિવસથી તીર્થ યાત્રા કરવાની ઈચ્છા છે. મુકુંદાસે એક એક સંસ્કારનું પાલન કર્યું છે. એમને ગુરુદેવ મૂળદાજી મહારાજે કહ્યું હતું કે માતા પિતાની આજ્ઞામાં રહેજો, તો રહેતા હતા. એને જવું હતું તો પણ માતા પિતાને વિનંતી કરી કે માતા, હે પિતા, મારે થોડાક દિવસો માટે મારે તીર્થયાત્રા કરવા માટે જવું છે. ત્યારે માતા પિતાને એમ થયું, ચાલો દીકરાની ઈચ્છા છે, આજ માતા પિતા શું કરે, દીકરાની ઈચ્છા જ પૂર્ણ કરે. એમ આનંદ રામે રાધાદેવે સહર્ષ સાથે અનુમતિ આપી કે બેટા મુકુંદ, અમે તમને પરવાનગી આપીએ છીએ તીર્થયાત્રા માટેની, પરંતુ તમે જલ્દી જલ્દી વહેલા પધારજો. પરંતુ આ મુકુંદાસની વિચારધારાને કોણ જાણે. એ મુકુંદાસ હવે ગુરુની શોધ યાત્રા માટે વિચારી રહ્યા છે કે હવે મને માતા પિતા તરફથી પરવાનગી મળી ગઈ છે તીર્થયાત્રાની, હવે હું જલ્દીમાં જલ્દી જે કઈ વસ્તુ સાથે લેવાની છે એ વસ્તુ સાથે લઈને ઘરને છોડું. મુકુંદાસના મનમાં એક જ રટન લાગી હતી કે મારી જે પ્રતિજ્ઞા છે બ્રહ્મચર્ય સિદ્ધ કરવાની અને પ્રભુને મેળવવાની, એ ગુરુ વિના મને ક્યાંય પ્રાપ્તિ નથી થવાની, ગુરુ વિના નથી થવાની. કારણ કે જો ગુરુ હશે તો જ બધા જ કાર્ય સરવાના છે, અને એવા ગુરુને જો હું શુદ્ધ ભાવી સેવન કરીશ તો જ મને મારા આધ્યાત્મિક માર્ગની સીમા પૂર્ણ થશે. એ મુકુંદાસ એ વિચારમાં ગૂંથી રહ્યા છે કે જો જ્યાં સુધી હું સદગુરુનું સેવન નહીં કરું ત્યાં સુધી મને પરબ્રહ્મની ભેટ નથી થવાની, મને સાચું જ્ઞાન નથી થવાનું, માટે હું એવા સદગુરુની શોધ કરું કે જેને કરીને મને પ્રભુમાં સંગ, પ્રભુમાં પ્રીતડી વધે. હું એવા ગુરુદેવને ગોતું કે જેથી કરીને મને જે ઈચ્છા છે બ્રહ્મચર્ય સિદ્ધ કરવાની એના ઉપાય બતાવે. કારણ કે મુકુંદાસના હૃદયમાં એવું હતું જ, પાક્કું હતું, નિશ્ચિત હતું કે ગુરુદેવ વિના ક્યારે આ ભવાટીમાંથી બહાર નીકળાતું નથી. પહેલેથી જ એમના હૃદયમાં હતું જ. આપણે નાનપણની બાળપણ ક્રિયા જોઈ ગયા બધી. ગુરુદેવ મૂળદાસજી મહારાજ પાસે, હાથીરામ જદુરામ પાસે, અંતે પિતા આનંદરામ પાસે વિદ્યા ગ્રહણ કરી, એમણે બધી જ ગ્રહણ કરી. પિતા આનંદરામમાં ગુરુદેવનો ભાવ રાખતા હતા, પિતા છે પણ ગુરુદેવ પણ છે. કારણ કે જાણતા હતા કે ગુરુદેવ વિના કોઈ કાર્ય સરવાનું નથી. એ મુકુંદાસને અટલ નિશ્ચય એવો હતો. એના માટે આપણે એમના શબ્દમાં શ્રવણ કરીએ, સાંભળીએ કે મુકુંદાસના હૃદયમાં પહેલેથી જ હતું કે ગુરુદેવ વિના કંઈ પણ થવાનું નથી. એમના મતે એક નિશ્ચય હતો, ગુરુદેવ એ જ બ્રહ્મ અને એ જ પરબ્રહ્મ. મારા માટે ગુરુદેવ એ જ ગોવિંદ છે અને ગુરુદેવ છે એ જ મને સારા માર્ગે વાળવાના છે. તો મુક્તાન સ્વામીના કંઠે જ જે ગવાયેલ પદ છે એનો આપણે આસ્વાદ લઈએ. સદગુરુ સાચા રે સેવો શુદ્ધ ભાવ સો રે, હા સદગુરુ સાચા રે સેવો શુદ્ધ ભાવ સો રે, જેથી ટળે મરના
गुरु साचा रे सेवो शुद्ध भाव सोरे हाँ सद गुरु साचा रे सेवो शुद्ध भाव सोरे ए मुकुंदास ने हृदय में एवो ठराव ज हतो जो सदगुरु साचा शोधीश અને જો એમની સેવા શુદ્ધ ભાવથી કરીશ ને તો મારા મનના વિવિધ જે વિકારો છે બધા ટળી જશે, મને બધા ટળશે, તો જ મુકુંદાસ લખી શક્યા. આવું નકર ના લખી શકે, એમને પહેલેથી અનુભવ જ હતો બધો જ પૂરો. પરંતુ એક જ્યારે આ બ્રહ્માંડમાં આવતા હોય છે મોટા પુરુષ અનાદિ મુક્તો, ત્યારે અનાદિની રીતને ચાલુ રાખવા માટે કરતા હોય છે. સદગુરુ સાચા રે સેવો શુદ્ધ ભાવ સોરે આ ચિંતી ટળે મન ના વિવિધ વિકાર રે ચિંતી ટળે મન ના વિવિધ વિકાર રે જેને સંગે વાદે રે પ્રભુ સંગ માટે હું તો એવા ગુરુદેવ ને મેળવીને જ થઈ કે જેને મને પ્રબળ ભેગાડી શકે. વર્તમાન પાંચ રે પડાવે દ્રઢ કરે રે આ વર્તમાન પાંચ રે પડાવે દ્રઢ કરે રે સંભળાવે હરિના ચરિત્ર પરમ ઉદાર રે સંભળાવે હરિના ચરિત્ર પરમ ઉદાર રે એવા ગુરુદેવ રે ગોવિંદ સમ જાણજો રે આ એવા ગુરુદેવ રે ગોવિંદ સમ જાણજો રે આજે ને સંગે પામી આપમેળે કરીશ, પરંતુ તેનો ઉપાય મને નહીં મળે, નહીં મળે. એ તો મને ગુરુદેવ જયારે મળશે અને જયારે ભગવાન ના ચરિત્ર સંભળાવશે અને એનો સંગ હું રાખીશ ને અખંડ, તો જ આ બહુ જળ માંથી હું પાર ઉતરીશ, નહીતર હું પાર નહીં ઉતરું, નહીં ઉતરું. ગુરુ વિના ધ્યાન રે ન પામે મન મુખી રે હા ગુરુ વિના જ્ઞાન રે ન પામે
રામાયણ વાંચ્યું છે, વેદ વાંચ્યા છે, હાથીરામ થકી જદુરામ થકી જેટલું મને જ્ઞાન થયું છે એ બધું ગુરુ થકી દે છે, મને ગુરુ થકી દીધું છે. શાસ્ત્રો નો એ જ સાર છે કે ગુરુ વિના જ્ઞાન નથી થવાનું. માટે મારે એવા સદગુરુ મેળવવા છે જે ભગવાનની પ્રાપ્તિ કરાવે, પ્રાપ્તિ કરાવે. ઓ ગુરુજીના વચન રે વિચારીઓ રે દાર જો રે, આ ગુરુજીના વચન રે વિચારીઓ રે દાર જો રે, કે ટાળો તમે તમે મોહ મમતાય અભિમાન રે, ટાળો તમે મોહ મમતાય અભિમાન રે. મુક્તાનંદ કે છે રે એવી રીતે વર્તતા રે, આ મુક્તાનંદ કે છે રે એવી રીતે વર્તતા. એ વિચારોની વમળોમાં લાગેલા છે કે ગુરુ વિના મને જ્ઞાન થવા નથી, મોહ મમતા અભિમાન છે એ બધું સદગુરુ થકી ટળવાનું છે, સદગુરુ થકી ટળવાનું છે. એ નહીં હોય તો કઈ નહીં ટળે, મારાથી નહીં ટળે. માટે મારે ભગવાનની જેમ ઉર્મા છે ને સદગુરુનો વાસ કરાવવો પડશે, કરાવવો પડશે, કરાવવો પડશે. માટે હવે માતા પિતાએ પરવાનગી આપી દીધી છે મને, અને ગુરુ વિના જ્ઞાન નથી થવાનું. માટે પરિપૂર્ણ રીતે હું ત્યાગ કરું, હવે ત્યાગ કરું. એ મુકુંદાસ માતા પિતાની પરવાનગી લઈને વંદન કરી પ્રણામ કરી હૃદયમાં એક સાર પકડી કે હવે હું કઈ ઘરે પાછો આવવાનો નથી, પરંતુ માતા પિતાને હું ઉપરથી ખાઈને જઉં છું, પાછો આવીશ, પાછો આવીશ. મનોમન વિચાર કરવા વિચાર કરીને અને માફી માગીને, હે માતા પિતા આપ મને માફ કરજો,
માફ કરજો. આપે મને લૌકિક રીતે જન્મ આપ્યો છે, પરંતુ મારો જન્મ તો માત્ર માત્ર પ્રભુને માટે છે, પ્રભુને માટે છે. હું પ્રભુને મેળવવા માટે આવ્યો છું આ લોકમાં, બીજો મને કોઈ ઈરાદો નથી. આપ હે મારા માતા પિતા માફ કરજો. આપ મને આમ તમે રજા નથી આપવાના, નહોતા આપવાના, પરંતુ તીર્થયાત્રા નિમિત્ત લઈને હું જાઉં છું. રાજી રહેજો માતા પિતા, રાજી રહેજો. એમ મનમાં પ્રાર્થના કરી અને મુકુંદાસ વંદન કરી, જેમ કેમ કોઈ વ્યક્તિ ફરીવાર આપણને મળવાનો જ ન હોય, એવી રીતે મુકુંદાસ એક ગુરુની શોધમાં નીકળી પડ્યા છે, નીકળી પડ્યા છે. કારણ કે એને એક જ ઠરાવ હતો કે બ્રહ્મચર્યને સિદ્ધ કરવું છે મારે, એન કેન પ્રકારે. કારણ કે મધ્યના 33માં કહ્યા મુજબ કે બ્રહ્મચર્ય જો હોય, નિષ્કામ વર્તમાન દ્રઢ હોય, તો પુરુષોત્તમ નારાયણ રીજતા હોય છે, રીજતા હોય છે. એમને એક જ હતું કે સદગુરુને શરણે જઈ એમની પાસેથી સર્વ સુખનો નિધિ પ્રાપ્ત કરી અને પ્રગટ પ્રભુમાં પ્રીતિ કરી ભગવાનને મેળી લો, મેળી લો, મેળી લો. હું આના પરથી એ કહેવા માંગુ છું કે એ મુકુંદાસને નાનપણથી કેટલું જ્ઞાન હતું ગુરુ વિશેનું, કેટલું જ્ઞાન હતું. એ જાણતા હતા કે ગુરુ વિના કંઈ નથી થવાનું, ગુરુ વિના કંઈ નથી થવાનું, કંઈ નથી થવાનું. કારણ કે જીવનમાં છે ને, આપણે થોડુંક સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે જે કંઈ કાર્ય કરતા હોય ને, તો આપમેળે નથી શીખતા, જોઈએ. આપણે કોઈક શીખવનાર હોય છે, કોઈક શીખવનાર હોય છે, કોઈક શીખવનાર હોય છે. જન્મતા વેદ આંગળી પકડીને જાતે ચાલતા થઈ ગયા હતા? નહીં, કોઈક શીખવનાર હતું. જમતા જાતે થઈ ગયા હતા? નહીં, કોકે શીખવાડ્યું હતું. આજ ગમે એટલો કોઈ ગ્રેજ્યુએટ થઈ ગયો હોય, વિદ્યા અર્જિત કરી હોય, તો આપમેળે કરી હોય? નહીં, કોઈનો કોઈનો સહારો ગુરુદેવનો પ્રાપ્ત થયો હોય, થયો હોય, થયો હોય. એટલો સિદ્ધાંત બાંધી રાખી આપણા જીવનનો નિયમ, આપમેળે ક્યારેય કોઈ કાર્ય થતું નથી. અને સદગુરુ વિના ક્યારેય કોઈ કાર્ય સિદ્ધ થતું નથી. આધ્યાત્મિક માર્ગ હોય, ભૌતિક માર્ગ હોય, આપણે આજે થોડુંક એ જોવાનો પ્રયત્ન હવે કરવો છે કે મુકુંદાસને એક જ સમજણ એવી હતી કે ગુરુ વિના જ્ઞાન નથી થવાનું, નથી થવાનું. તો આપણે એ પોઈન્ટ ઉપર હવે જવું છે કે આપણા જીવનમાં ગુરુનું મહત્વ કેટલું આપણે બધા ધરાવીએ છીએ, ગુરુનો શિષ્યનો સંબંધ કેવો હોવો જોઈએ, શિષ્ય શું કરવું જોઈએ, ગુરુએ કેટલી આપણી પર કૃપા વરસાવી હોય એ કઈ રીતે આપણે ઓળખવી જોઈએ, ગુરુનું મહત્વ શિષ્યના જીવનમાં કેટલું એ છે, એનો આપણે ઊંડાણથી સમજવાનો પ્રયત્ન કરવો છે. પેલા તો સદગુરુ એટલે આપણા માટે તો ભગવાન. શું? ગુરુર બ્રહ્મા, ગુરુર વિષ્ણુ, ગુરુર દેવો મહેશ્વર, ગુરુર સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ ગુરવે નમઃ, તસ્મૈ શ્રી ગુરવે નમઃ. પહેલા તો આપણે જીવનમાં એ નક્કી કરીએ કે ગુરુ છે ને એ ભગવાન છે, ભગવાન છે આપણા માટે, ભગવાન છે,
ભગવાન છે. અને ગુરુ એ જ કે જે જીવને પોતામાં નહીં પરંતુ ભગવાનમાં જોડે, ભગવાનમાં જોડે, ભગવાનમાં જોડે, ભગવાનમાં જોડે. જીવને શુદ્ધ કરી, બ્રહ્મરૂપ કરી ભગવાનની સેવામાં જોડી દે ને તે ગુરુ કહેવાય, ગુરુ કહેવાય. સંસારની જે વિદ્યા અને કળાનું જ્ઞાન આપે તે શિક્ષા ગુરુ કહેવાય. શું કહેવાય? શિક્ષા ગુરુ. અને મોક્ષનો માર્ગ બતાવે તે ભગવદ ગુરુ કહેવાય. શું કહેવાય? ભગવદ ગુરુ. કે ભગવાનને પમાડી દે, આપણને ભગવાન સુધી પમાડી દે, કેતા મોક્ષનો માર્ગ આપણો સરળ અને મોક્ષનો માર્ગ આપણને બતાવી અને ભગવાન સુધી ભેટાડે એ ભગવદ ગુરુ કહેવાય. એટલે સ્વામી કહે ને, ગુરુ મળે ને ત્યારે સર્વ કાર્ય સિદ્ધ થાય. અર્થાત ગુરુ મળ્યા પછી ગર્ભવાસ વગેરે દુઃખનો ત્રાસ મટી જાય, મટી જાય, મટી જાય. અને ગુરુ મળ્યા પછી ગર્ભવાસનો ત્રાસ ન પડે ને ગુરુ કહેવાય નહીં, ના કહેવાય, ન કહેવાય. દાદા ગુરુજી બહુ સરસ વાત કહેતા, જે સદગુરુને ધાવેલો હોય ને ગુડિયા ના વાળે. શું? મોટાને ધાવ્યો હોય ને એ ગુડિયા ના વાળે. અર્થાત કે જેને ગુરુ કર્યા હોય અને ગુરુનું જ્ઞાન પચાવ્યું હોય અને ગુરુ કહે તેમ કરતો હોય ને તો ક્યારેય એ દુખ્યો ના થાય, દુખ્યો ના થાય. એટલે તો ઉપનિષદમાં બહુ સરસ મંત્ર છે, યસ્ય દેવે પરા ભક્તિર યથા દેવે યથા ગુરૌ તસ્ય તે કથિતા હ્યર્થાઃ પ્રકાશન્તે મહાત્મનઃ. યથા દેવે તથા ગુરૌ, જેમ ભગવાન છે એમ આપણા માટે ગુરુ કોણ છે? ભગવાન તુલ્ય છે, ભગવાન તુલ્ય છે. જ્યાં સુધી પરબ્રહ્મનો ભેટો આપણને ન કરાવી દે ત્યાં સુધી સદગુરુની જરૂર પડે, પડે, પડે ને પડે, પડે. આ જે વાત છે બધી એ મુમુક્ષુની છે, ડાયરેક્ટ દાલવાળાની નથી. ડાયરેક્ટ દાલવાળા હોય એની વાત આખી અલગ છે, એ જાણે ને ભગવાન જાણે. પણ ડાયરેક્ટ દાલવાળાનું કલ્યાણ થયું હોય એટલું બધું શાસ્ત્રમાં પ્રતિપાદન પણ જોવામાં આવતું નથી. હોય કિંચિત માત્ર ગણાગાંઠા, ગણાગાંઠા. પણ એ પણ કંઈક ભગવાનની ઈચ્છા કંઈક શિખન અર્થે એવું હોય છે, પરંતુ એમાં કંઈ આપણે કંઈ પડવા જેવું નથી, નથી. અને આપણે તો એમાં આવીએ જ ના, આવીએ જ ના. આપણે તો જેમાં રૂડું છે એ તો શેના વતે છે? સદગુરુ વતે રૂડું છે, સદગુરુ વતે છે, સદગુરુ વતે છે. માટે જીવનમાં ગુરુની ખૂબ આવશ્યકતા પડે છે, ખૂબ ગુરુની આવશ્યકતા પડે છે. એના વિશે વધુ આપણે મનનીય સમજવાનો પ્રયત્ન આપણે દિવસે ને દિવસે થોડોક એમાં ઊંડો અભ્યાસ આપણે કરવો છે, તો એના વિશે આપણે આવતીકાલે વાત કરીશું. અહીં કથન પૂર્ણ વિરામ કરીએ છીએ. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેહમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઠાકોરજી મહારાજની જય.